રાજકોટ માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં આરોપીને પકડવા ગયેલ પોલીસ સ્ટાફ પર હુમલો કરનાર કોકી ભરવાડ તથા તેના સાગીરતો વિરુદ્ધ દાખલ થયેલ ગુનામાં આરોપીની ધરપકડ સંદર્ભે પોલીસ કમિશનર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખેલી હતી. કુલ 11 આરોપીમાંથી 5 આરોપી પકડી બીજા આરોપીને શોધખોળ ચાલુ. વધુ એક ગુનો રાજકોટ તાલુકા પોલીસ ચોકીમાં એક પિતાએ એની જ 16 વર્ષની પુત્રી પર 3 વાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગુનો દાખલ કર્યો હતો. રિપોર્ટર રાધિકા પરમાર સાથે કેમેરામેન સોનમ રાજપૂત. અગિયારમાંથી 5 આરોપી પોલીસે પકડી લીધા છે અને એનું આરટીપીસીઆર ટેસ્ટ કરાવી અને આજે એને અમે ઓફિસિયલી અરેસ્ટ કરવાના છીએ અને બાકી જે આરોપીઓ છે એમાં મોટી સિયાળિયા જેના જેને પકડાવ્યો હતો અને જે મુખ્ય આરોપી છે પેલા સામંત મારા પેલા સિયાળિયા નયન કરંગિયા અને પિયુષ ચૌહાણ. આજે સ્થળ ઉપરથી જ્યારે આ બનાવ બન્યો ત્યારે પછી પીએમ લોકોએ જે સ્થળ ઉપરથી 4 જણા પકડ્યા છે એ આમાં સામે. આ સિવાયના બીજા જે 6 આરોપીઓ છે એ 6 આરોપીમાં રાજુ સદરામની, લાલા સદરામની, છગન સદરામની પણ ભાઈઓ છે. મુખ્ય હુમલો કરવાવાળા આ લોકો વરસન જોગરાણા, રતુ મગામીર, નવગણ જોગરાણા, આટલા આરોપી હજી અમારે પકડવાના બાકી છે. એના માટે ટીમો બનાવેલી છે અને અત્યારે આરોપી પકડવા માટે આ જે આરોપીઓ છે એમાંથી રાજુ સિયાળિયા એટલે કે ટૂંકી ટૂંકી ભરવાડ એના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં 7 ગુના છે. બધા માલવ્યા પોલીસ સ્ટેશનના ગુના છે, એક તાલુકા પોલીસ સ્ટેશન. આ 7 ગુનામાંથી થોડા 3 ગુના એવા છે જે ચોરીના છે, બાકીના બધા શરીર સંબંધી રાયોથી મને મારા પડે. આરોપી જે બીજો છે અમારી પાસે કાંતિ ચૌહાણ એની વિરુદ્ધમાં 2 ગુના છે અને જુગારધારા એ પકડવાનો બાકી આરોપી છે રાજુ સદરામ ભાઈ એની વિરુદ્ધમાં કુલ 5 ગુના છે, બધા મારામારીના ગુના છે. અને એમાંથી એક ચોટીલા પોલીસ સ્ટેશનમાં હથિયારધારાનો પણ આર્મ સેક્ટનો ગુનો આવે છે. કરસન જોગરાણા એની સામે આજે પોલીસ સ્ટેશનમાં એક ગુનો છે 325/2016 અને મહગન જોગરાણા એની સામે રાયોટિંગનો ગુનો 32 આવે છે. ટૂંકમાં આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એની વિરુદ્ધમાં પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવા આજે મુખ્ય રાજુ કુકી સિયાળિયા છે એનો વ્યવસાય કંઈ ખાસ છે નહીં, રિક્ષાઓ ફેરવે છે ભાડે અને આટલા બધા ગુના છે એટલે બીજા આડાવાળા ધંધા ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો છે. જે રાજુ સંગ્રામ મીર અને એના બે ભાઈઓ એ લોકો દુકાન ભાડે આપેલી છે, જે જગ્યાએ બનાવેલું ત્યાં એમને પાનની દુકાન અને ચાનો ગળો ભાડે આપેલો છે અને એ સિવાય એના એના ફાધર ગૌશાળા પણ ચાલે છે. મારી પાસે હજી અત્યારે હિસ્ટ્રી નથી પાસાની, પણ અમે જ્યારે પાસાનો રિવ્યૂ કરતા હોય ત્યારે છેલ્લા 3 વર્ષના ગુના ધ્યાને લેતા હોય છે. હવે અમારી પાસે ઓપ્શન છે, દીક્ષિતોકમાં 10 વર્ષના ગુના ધ્યાને લઈએ છીએ એટલે રિવ્યૂ કરી રહ્યા છીએ. અમારે જે પણ કાર્યવાહી કડકમાં કડક કરવાની હશે એને કરવા. જમીન પચાવી પાડવાનો કોઈ કેસ નથી, એ લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરેલી સુરેશ અઘેરા અને એ અરજીની તપાસ દરમિયાન એ બંને વચ્ચે સમાધાન થઈ ગયું, છતાંય કુકીના યુગમાં અટકાયતી પગલાં લેવા માટે અને એ સમાધાન થયા પછી એણે આ 325 ગુનો કર્યો છે માલવ્યા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને એ ગુનામાં એ મુખ્ય આરોપી
એને પકડવા માટે જ આ હતું કે પકડવા બધું જે એને પકડવાના બનાવ બન્યો નથી સાહેબ. આ પોલીસ ઉપર હુમલો કર્યો છે તો ગુસ્સે તો કેઠળ કોઈ કાર્યવાહી ખરી? પોલીસ ઉપર જો આ કેસમાં ટોટલ 11 આરોપી છે અને 11માંથી 9 આરોપી એટલા એવા છે કે જે ગુનાહિત ઇતિહાસ છે, એટલે આમાં જે કાયદાની મર્યાદામાં જેટલી પણ કડકમાં કડક કાર્યવાહી